હેલો, હેલો. જય માતાજી. હેમંતભાઈ, જય માતાજી ભાઈ. બોલો બોલો. એ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. હાજી સાહેબ બોલો. ઓળખો છો કેમ? નામ હે? ઓળખો છો મને? ના ના, ઓળખતો નથી પેલા. છે કઈ વાંધો નહીં, સામાજિક કાર્યકર છું. હા હા બોલો બોલો સાહેબ. તમારા હવે હેમંતભાઈ, આપણે તમારા દીકરાનું દીકરીનું ગોઠવું હતું ને, આપણે હે? તમારી દીકરીની જે સગાઈ કરી હતી ને, હા, હવે એમાં ઓલા કઈક તમે જે આપણે સગાઈમાં બધું બીજા તો જે તમારે કઈ સમાજમાં લીધા દીધા એ તો તમે પાછા આપી દીધા, પણ ઓલા જે તમને ખાનગીમાં 70,000 રૂપિયા આપ્યા છે ને એ બાકી, એમાંથી આપણે નથુભાઈ નો ફોન હતો, મારા ફઈના દીકરા છે, તો એનું ઈ ભલે તમારી દીકરીને તો તમે જ્યાં હતું ત્યાં પાછી આપી દીધી, એનો વાંધો નથી, એ બધું બરાબર છે. પણ હવે આ દીકરીના ખાનગી પૈસા લીધા હોય તમારી માથે આવું થાય તો તમે શું કરશો? ના ના, બરાબર છે, બરાબર છે. તો એને 70,000 આપી દો ને તમે લીધા છી. પણ હવે ઈ 70,000 માં તમે એને જાણ્યું ભાઈ 70,000 રૂપિયા કયા કારણે નથી દેતા એવું તમે કઈ જાણ્યું સાહેબ? એની પાસેથી જાણી લેશું. પણ અમારે આ ખાનગી પૈસા જે આપણે દીકરીના લીધા હોય, અને બીજા નંબરમાં મારી વાત સાંભળો મનસુખભાઈ, મેં એને એવી કોઈ ના નથી પાડી કે મારે તને નથી દેવાય એવું. મેં એવું કીધેલું છે કે ગઢડાના જે અમારા આપણા આપણા જે નાચેલા હોય ને વડા, આપણા નાચના જે બંધારણ મુજબ, ના ના હા એ તો બરાબર, તમે તમે આપણી નાચના છો, હું તમને ના નથી પાડતો, પણ હું એમ કઉ છું કે જે એ 5 જણા લઈને આવ્યા હતા કે નહીં, એ લોકોને મેં એવું કીધું કે ભાઈ તમ તમે તમે 5 જણા જે લઈને આવ્યા હતા એની વચ્ચે બે હો, બરાબર, નાચ જે કરે ત્યાં હું સક્ષમ છું તમ તારે. હવે મારી વાત સાંભળો હેમંતભાઈ, આ તમે જે કઈ લીધા ને એ દીકરીના ખાનગી પૈસા લીધા, નાઇટ વેચે થી લીધા નથી, જેમાં નાઇટ આવે. આ તમને ફોન કર્યો છે એ સમાજ વતી થી ખાનગી પૈસા નો ફોન કરવામાં આવ્યો છે. આ સમાજ વતી થી ફોન કરવા નથી, કેમકે સમાજના તમે દેશદાપો લીધો હોય, વહીવટ કર્યો હોય, એ તો પતી ગયું. પણ તમે જે દીકરીના પાછળ થી સાના ખૂણ અને સાનામું ના પૈસા લીધા એનો ફોન છે, સાનામું નો ફોન છે. એટલે આ જાહેરમાં નથી, જે સમાજમાં તમે લીધો હોય એ વહીવટ કર્યો, તેમાં તમારા સમાજને વચમાં રાખવી પડે. આ તો તમે ખાનગીમાં એકબીજા હેમ જશો ના, તમે કીધું ભાઈ મારી દીકરીનું અહીંયા દઉં, પણ મને 70,000 નો ટેકો કરવો પડે. એટલે તમે ખાનગી પૈસા લીધા છે તો તમારે ખાનગીમાં જ સમજી લેવું પડે, એ જાહેરમાં સમજવાની જરૂર નથી. કે તમે દીકરીના પૈસા લીધા ને એને સમાજ વેચે તો તમારી હલકી થાય એમ નથી હું કહેતો. હું એમ તમને કહું છું કે એમને મને પૈસા આપ્યા, બરાબર છે, એમાં હું કાંઈ તમને ના નથી પાડતો, બરાબર છે. હું ભાઈ મેં પૈસા લીધા એમાં કાંઈ હું ના નથી પાડતો, પણ પ્રોબ્લેમ શું બન્યો છે એ તમને ખબર છે? ખામલિયા વ્યક્તિ નકરો મારી નાખવાની વાત કરવાની એમ હું કહું છું. જો મારી વાત સાંભળો, હું કહું છું કે અત્યારે મારી નાખવામાં તમારી પાસેથી જો કોઈ નકર તમારી દીકરી તમે ન્યા દઈ દીધી તો સમાજ તમને કહે ને ભાઈ ત્યાં એક ઠેકાણ બીજી ઠેકાણ કર્યું તો સમાજ વતીથી ભાઈ એક દીકરીના 2 વાર લગ્ન ન થતા. હે? એક દીકરીના 2 વાર લગ્ન ન થાય કેમ? તમે અહીંયા હગાઈ કરી હતી ને પછી છોકરી હતી ને અહીંયા દઈ દીધી ને આપણે જ્યાં વાત. પણ એમને એમને મનસુખભાઈ તમે એના એ તો પૂછવું તો ભાઈ હગાઈ કરી હતી, હગાઈ મેં કરી હતી ત્યાં, તો આ પાસો બધો કરિયાવર જે આપી દીધો કયા કારણે આપ્યું એવું તમે સાહેબ પૂછ્યું એમ તમને. તમે મુદ્દો સમજતા, તમારી દીકરી જે તમે જે જૂની જગ્યાએ દીધી હતી ન્યાય ને પછી એ દીકરી વહી ગઈ, એટલે પછી તમારે ના 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 વહી નથી ગઈ, વહી નથી ગઈ, વહી નથી ગઈ. હું કહું છું હાલો સમાજે ગોઠવું, હાલો વહી નથી ગઈ ભાઈ, સમાજ વતી થી કર્યું, બરાબર, વહી નથી ગઈ. આ લોકોમાં તો એક ચીટિંગ જ થયું ને ભાઈ, તમે મારી તમારો તમારી ન્યા દીકરી એને ન્યા જવું હતું, નાલો ન્યા ગોઠવવાનું હતું, અહીંયા એની ઈચ્છા નહોતી, તો તમે જે દીકરી બારામાં જે કઈ વહીવટ કર્યો એ તો તમારે ઈચ્છા હતી નહીં. મારી વાત સાંભળો, ઈચ્છા નહોતી એવું કઈ નહોતું, ઈચ્છા જ હતી, ઈચ્છા મુજબ જ કરેલું હતું, બરાબર. 200 જણાની રસોઈ બનાવી મેં મારા ઘરે ખવડાવ્યું છે અને રાતે અમે ગાળ્યું ખાવી એવું ક્યાંય સમાજ ની અંદર બન્યું છે? જો તમારી પાસે એવો કોઈ પુરાવો ખરો તમને ગાયરું દીધું એવું રેકોર્ડિંગ છે કઈ તમારી પાસે? ના, રેકોર્ડિંગ અમારી પાસે નથી એવું. હાલો તો એવા તમારા કોઈ આજુબાજુ વાળા કોઈ કીધું ભાઈ આવડા લોકો ગાડું દીધી કે આવું કઈ કર્યું? એવા તો પાંચ સમાજ ના 2 માણસ. મારી વાત સાંભળો, એ વખતે કોઈ આજુબાજુ વાળો એવો કોઈ ને તૈયાર ન રહે ખામલે વ્યક્તિ ગાડી દેશે હાલો આપણે ન્યાય સાંભળવી. જો સમાજ વતી થી દીધી હોય, આજે મને મારી સાંભળો, મને તમે કઈ 2 શબ્દ બોલો તો એ તો તમને ખબર પડે ભાઈ. પણ મારાથી બોલાય જ નહીં ને એવું એવું સાહેબ, મારાથી કઈ બોલાતું જ નથી. અત્યારે મારી મેં આજ મારી વાત સાંભળો, આજ મેં મારી દીકરીનો સંબંધ કર્યો છે, બરાબર છે ભાઈ. આજ મેં મારી દીકરીનો સંબંધ કર્યો છે અને રાતે હું ભાઈ જમાઈ ગાડી બોલે તમારી દીકરી છે, સ્વાભાવિક છે, તમારી દીકરી છે, તમારી દીકરીનો તમે સંબંધ કર્યો હોય ને તમારો જમાય હોય, તમારો જમાય તમને મન ફાવે ગાડી બોલે તેમ શું કરશો? હું એમ કઉ છું હાલો તમે તમારી વાત, તમે શું કરશો? તમે મને
તમે મને કહ્યા છો તેમ હું કરશો મનસુખભાઈ? હવે હું તમને એનો જવાબ દઉં છું, તમે સાંભળતો કરો કે તમારે આ જમાઈએ ગાડું દીધી ઈ આ બધું તૂટ્યા પહેલા દીધી તો અટણ તો રેકોર્ડિંગ વાળા ફોન થઈ ગયા. તમને ગાડું દીધી તેનું રેકોર્ડિંગ હોય ને અત્યારે તો બધાને રેકોર્ડિંગ નહીં. ઘરે 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 એવા કોઈ ફોન ન હોય, ઘરે તો હાદો ફોન હતો, ઘરે હાદો ફોન હતો, ઘરે એવા કોઈ ફોન ન હોય. અત્યારે રેકોર્ડિંગ વાળા આપણે બધા રાખીએ છીએ, તમે હું બધા રાખ્યું છે સાહેબ. જો હવે સાંભળી લ્યો, ઈ છે ઈ તમારી એક એક તમારો એક બચાવ કરવા માટે તમે આલા બાલા મારો છે. એમાં અમે બચાવ કરવા જો કઈ કરતા હો તો અમને અમારું ધર્મ પૂછે બરાબર છે. એક વાત અલગ છે તમારી, બરાબર છે, એ વાતે આપણે કાપી નાખો. હવે મારું એમ છે, તમે દીકરીના જે 70,000 લીધા એ આપણે ખાલી પાછા દઈ દેવા પૂરતો જ આ ફોન છે. આપણે બીજું કોઈ એકબીજાનો વિવાદ નથી, એ લોકો તમારા અવગુણ ગાતા નથી. મુદ્દો તમે જે દીકરીના કાના મુના પૈસા લીધા છે એ આપી દેલ, પૂરું થઈ ગયું, મેટર જ નથી ભાઈ. પણ હું એમાં સાહેબ ના નથી પાડતો, હું દેવા સક્ષમ જ છું, બરાબર. કે ભાઈ એ લોકોને મેં ફોન કરીને એવું કીધું હતું કે ગઢડા વાળા મારા ગોવિંદ મામા ને ગોવિંદ મામા લે પાડી. હાલો પછી બરાબર, ઈ બે જણા જે આવે એવા કારણે તમે ગોવિંદ મામાન વૈશમાં રાખ્યા નથી. આ તમે હું હવે તમને જો હવે તમે મુદ્દા ઉપર આવ્યા, તમે આવડી ગયો એક મિનિટ ભાઈ. હવે તમે મુદ્દા ઉપર આવ્યા, બરાબર છે. હવે જે હવે જે આવ્યા ને હવે તમે મુદ્દા ઉપર આવ્યા. હા અને હેમંત ભાઈ, જે તમે પૈસાનો વહીવટ કર્યો ને આ દીકરીના ખાનગી પૈસા તમે લીધા છે એ ગોવિંદ મામાને ખબર નથી, અમે નહીં ખબર નથી અત્યારે નથી ખબર. હા નથી નથી ખબર મનસુખ, ઉભારો ઉભારો મનસુખ ભાઈ, નથી ખબર. એટલે સાંભળો, તમે દીકરીના બાપ તરીકે તમે ખાનગીમાં લીધા, દીકરીના બાપ તરીકે ખાનગી પાછા દઈ દો. હું તમે સંગુ મગુ બે સમજી, પણ દીકરીના પૈસા ખાનગીમાં મારા પણ પ્રમાણ લેવાય નહીં. અમે તો જો દીકરી કંકુ કહીને આવું દઈ છીએ, અમે આવા દીકરીઓના દલાલા કરતા નથી. આ તો તમે લીધા છે, તમને તમને કહી છે ખાનગી દઈ દો. સારું, એવા ભાઈ દલાલા બલાલા ની કોઈ વાત નથી. તમે મનસુખભાઈ રોંગ વાત ન કરો, બરાબર. મેં એની પાસે કોઈ કઈ દલાલો બલાલો નથી લીધું, બરાબર. તમે રોંગ વાત ન કરો, દલાલી બલાલી વાત નથી. એના હાથ આખી સળ હતી, મેં પેલા જ વાત કરી હતી, બરાબર. કે ભાઈ એટલા વહીવટ થાય એમને ગગો પણ આવતો, મને હા પાડી છે. મેં કા પરાણી ને ખિસ્સા માં કાઢીને લઈ નથી લીધા. તો પછી અમારી તો પછી આપડે એવું લાગે તો દીકરી ને તો પછી અરજી કરી નાખી. આપડે આ ક્યાં લગ્ન કરવા જેવું છે? તમારે જાહેરાત કરવું છે ભાઈ, મારી દીકરી અદાલતમાં દેવાની. કોઈ જોત વિલી એમને એમને મલકમાં બધી અરજી થાય છે. તમે આ લીધી તો અરજી કહેવાય ને? તમે કહો મેં એમને મલકમાં એમને મલક તમારી મલકમાં બધી અરજી થાય છે. સાંભળી લ્યો હેમંતભાઈ, તમારી દીકરી તમે જે સળી બતાવો તો ઈ તમારી દીકરી છે. એમાં તમે કહો મારી દીકરી માં એને સળી હોય પૈસા દેવા પડે, પણ એમાં એમને ઈ ઈ વસ્તુ ની અંદર લાયક છે એમ તમે જે બોલો છો બાપના લાયક. મારી વાત સાંભળો મનસુખભાઈ, મારી વાત સાંભળો. મેં એને રોંગ વાત કરી, મેં એને એવું કીધું છે કે મારે તને નથી દેવાના એવું કીધું છે. નથી દેવાના તો તણ દીકરી તો મા કણ દઈ દીધી આપણે તા અહીંથી લઈને આઈ. એને દીકરી તો એને મેં જ્યાં પહેલા ફોન આવી હતી ત્યાં ઈ તો વહી ગઈ, બરાબર છે. કદાચ ઈવડે ઈ લોકો અટણ ઓછા પૈસા દે ને આવડા પાછળ 1.5 લાખ દે પાછી આઈ દઈ દેવાય. ક્યાં આઈ અટણ 70,000 હલવાના છે, 1.5 લાખ દે ત્યાંથી છોડાવીને આઈ દઈ દેવાય. એટલે એક રાંડ છે. હું એવું નથી કહેતો તમે આજે એમને રાંડ છે. એ ભાઈ રાંડ છે, તમે એમને તમે બધા આવા વહીવટ કરો છો મનસુખભાઈ? દીકરીના બાપ તરીકે તમારે આવું શબ્દ ન બોલાય. સમાજ આગેવાન તરીકે તમે મને ફોન કર્યો છે એ તરફ હું તમારી પાસે કઉ છું. આમ જો તમારો આભારી છું, એમાં કોઈ કઈ વાંધો નથી. બાકી તમે જે આ વાત કરો છો કે અહીંથી લીધા ને અહીંથી લીધા ને હવે નથી 1.5 લાખ લઈને બીજે દિવસ એટલે સમાજ ના બે ઠેકાણ પૈસા લેવાય એ શું કેવાય? હાલો ઓનાય લઈ લીધા, નાના લઈ લીધા, લીધા છે તો તમે કહો છો ભાઈ લીધા છે મારે દેવા છે. પણ તો એ લીધા તો બે દીકરીના જ લીધા છે ને, તો એ તો ધંધો થઈ ગયો. એ કોઈ દીકરીના સાસરિયા પક્ષી માવતર પક્ષી દાન નથી. એ તો તમે દીકરીના પૈસા લઈને દીધી, એ કોઈ તમે ભલા આપી દેવા રાજી છો? નથી દેવા રાજી. કયો હું એના પૈસા દેવામાં એને મેં ના નથી પાડી, બરાબર. કે પૈસા તમને નથી દેવા એવું મેં એ લોકો નથી કીધું, બરાબર. એ લોકોને ભલમનસાઈ રીતે મેં પગે લાગીને એ લોકોને એવું કીધેલું છે
કે અત્યારે પોઝિશન મારી ખરાબ છે બરાબર, હમણાં તમે થોડાક સમય ખમી જાઓ બરાબર, તમારો પૈસો આવી જશે. પણ હું એમ કહું છું કે ઈ પૈસા કોકની પાસેથી ઉસી ના લઈ લેવાય, પણ જે દીકરી પેટ લીધા છે દીકરી આપણે નથી દીધી પાછા દઈ દેવા. પણ હું ક્યાં પણ ના પાડું છું. મારી સાંભળો કે અત્યારે સમાજ વતીથી કાલે તમારા દીકરાને કોક દીકરીઓને આવી રીતે કરશે તો આ તો એક દીકરીના આવા બધા ધંધા વધી જા, કે જે દીકરી છે તુલસીનો ક્યારો છે, જે દીકરી છે. ભાઈ બાપા ઈ બધી તમે મને સમજણ નો આપો, મને બધી સમજણ જ હોય, હું એક છોડીનો બાપ છું, મને બધી સમજણ જ હોય. સમાજ એના સાક્ષી છે. આ છે તો તમે દીકરીને બાપ પાસેથી દીકરાના બાપ ને કીધું મને 70,000 થાન હું ના દઉં એટલે હું હગાઈ કરી દઉં છું, અને એ હગાઈ લીધા છે. લગ્ન તો બરાબર સાના માના પાના માના એવી કોઈ વાત નથી. સમાજ વચ્ચે નથી લીધા એ તમે પોતે કબૂલો છો. પણ એ તો હું કહું છું ને કે સમાજ વચ્ચે નથી લીધા, સમાજ વચ્ચે જે નાટકો ધારો થતો એ લીધો છે બરાબર છે. પણ એના સાની માની વાત નો તમે કરો ભાઈ, સાની માની સાના માના એ પૈસા નથી, એ લોકો ના ઘરના બધાને ખબર છે બરાબર છે, અને પૈસા લીધેલા છે. તમે સમજતા નથી, તમે બે પૈસા છો ને ઘરના ને ખબર, પણ સમાજ ને ખબર નથી. સમાજ છે અંધારામાં છે. આ જે છે તમારા બેનો જ પ્રશ્ન છે. હું એમ કહું છું બે નો પ્રશ્ન છે, બે પૂરતું પૂરું કરી દો ને. આ સમાજ વિશે આવશે, એમને પણ સમાજ વિશે આવશે કે ભાઈ તમે 70,000 ના મુના લીધે સમાજ વિશે આવશે. આપણે ક્યાં પણ એમને ના પાડી શકે, નથી દેવાનું એવું મેં કઈ કીધું નથી. બહાર નથી દેવાય એવું એને એના આપણે તો એને કેદી આપશો, એની તારીખ દો બરાબર. હે કેદી આપશો, એની તારીખ આપો. કેદી આપશો એમ? હા મારી પાસે હમણાં 2 મહિના નથી ભાઈ થાય એવું બરાબર. મને ઊંધો ટીંગાડ દો ને, એટલે તાપ કરો ને, અત્યારે 2 મહિના મારી પાસે થાય નથી. મારો ધંધો અત્યારે બધો બંધ છે બરાબર, થોડુંક વરા મોડું છે એટલે કેવડાવે આવે છે બરાબર. 2 મહિને એમના પૈસા આવી લઈ લે તમે મારી પાસે. એટલે ભાઈ દીકરી દીકરામાં વ્યાજ ન હોય, અમે આગેવાન થી આ તો તમે આવા ધંધા કરો, તમે આગેવાન છો તમારી હું ના 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 હોય ને. જો કાગ બાપુ એ કીધું કે જેને દીકરી વેચાણી જેને દામ લીધા જેની વાણી હોય ધૂળી ધાણી કવિ કાગ બરાબર હોય આવે ના આંગણા. હવે તમારો સાઈ નો પી હું કામ કે જો તમે દીકરીના પૈસા લેતા હોય તો અમે તમારી આશા હું રાખી તમારામાં કઈ અમારા ના કઈ વાંધો નો સાપીઓ જ ને ક્યાં મારો હું તમને માર પરે ને તમતર તમને પાવ આવું જેમાં કોઈ ના નથી માં કઈ વાંધો નહીં. ભાઈ જો અહેમદભાઈ તમે તમારી દીકરીઓના મુકતા નો હોય અમે છે ને મૂકો એ તો અમે નહીં ખબર હોય. તમે તમારી દીકરીઓને જો તમે રૂપિયા નો મુકતા અમારા છે ને મૂકો એ તો અમે જાણીએ છીએ. તમારી જરૂર નથી, તમારે તો દીકરીને પૈસા દેતા હોય તો સારું. એક જ દીકરી છે બે ત્રણ છે બરાબર, આમાં એક દીકરી એક જ છે બે ત્રણ છે એ તો ભલે મારે 2 હોય 3 હોય 4 હોય 5 હોય. સમજો પહેલા એ ભાઈ મનસુખભાઈ હું તમને શું કઉ છું બરાબર, અત્યારે મારી પોઝિશન ખરાબ છે, 2 મહિના પૈસા મારી સાંભળ તો પછી આપડે આવડા લોકોને જે કઈ દીધી તો દીકરીના પૈસા લીધા છે. આપડે દીકરી બીજે દઈ જઈ એની પાર્ટ લઈને દઈ દેવા મૂડી નહીં કાઢી નહીં. એ લોકો બિચારા આ ગરીબ માણસો છે બરાબર, એ ગરીબ માણસ આને ક્યાં ઘરની ફોર્ચ્યુનર હાલે છે? આ ગરીબ માણસ આ બધો કડિયા કમે છે. હા પણ બધા બધા ગરીબ જ છે, પણ હવે 2 મહિના કે તમે તમારું હલાવી લીધું એ તમને જે લાગતું હોય તે મનસુખભાઈ બરાબર. હવે મારું એક કહેવાનું છે એટલે આને અત્યારે 2 મહિના સુધી દેવો નહીં એવી વાત ફાઈનલ. ના દેહો નહીં એવી વાત નહીં, મારી પાસે અત્યારે છે નહીં એટલે હું મારી પોઝિશન નથી એટલે હું નથી દઈ. પછી આ તમારી જો આપણે ગરીબ માણસ હોય તો આપણે કોઈના પૈસા લેવાય નહીં. હું કામ કે આપણે દઈ શકીએ એવું નથી તો આપણે દીકરીના પૈસા ન લેવા જોઈએ. એટલે આ જગ્યાએ તમે દીકરી તમે કદાચ દીકરી દીધી હોય ને તો એ વખતે એવું ન હોય કે આપણે દઈએ કે નથી બરાબર. મારો હાડો રૂપિયા વાળો છે, પણ મેં કીધું મારે મારી દીકરીના પૈસા કે મારા છોકરી કાલે મેળા બોલે કે તાર બાપા થોડી દીકરીના પૈસા લીધા. એટલે એ તો દીકરીનો દલાલ છે ભાઈ. જો કવિ કાગ બાપુ એ કીધું કે બાપા જેને પંચમાં પક્ષ તાણી દલાલા કર્યા એ પંચમાં પક્ષ તાણી જેની વાણી હોય ધૂણી ધાડી કવિ કાક કે બાપુ ગોજારા હોય આવે ના આંગણા. તમારા આંગણા ગોજારા હોય તમે દીકરીઓ ના રૂપિયા લીધા એના અમે હારા માણા નથી. અમારા આંગણા તમ તારે ભલે ગોજારા રહ્યા તમ તારે એમાં ક્યાં ક્યાં તમને કઈ કહે છે તમારા આંગણા ગોજારા ગોજારા એ એને વાત નથી તમને કઈ કરતા કરો. આપડે તમે તમારી દીકરી જણી હોય ને આપડી દીકરી ને આપડે દલાલા કરીએ એ બીજી અપેક્ષા તમારી શું હોય? હાલો મને કયો, અમે તો આ તો એક સમાજ વતી થી મેં તમને ફોન કર્યો. બાકી અમે તો દલાલા 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 સેના દલાલા? પણ તમે તમારી દીકરી ના સાના મુના પૈસા લ્યો તો તમે દલાલા કેના ભાઈ? હવે દલાલા કેના ભાઈ?
તમે જે કઈ હોવ તે બરાબર, તમે સમાજ ના આગેવાન હોવ, જે કઈ હોવ તે હું તમને અમે તમારા ચરણ, કેમ કે અમે તમારી જેવા આવા માણસ નથી જોયા. દીકરીના બબે ઠેકાણે રૂપિયા લઈ લો, બે ઠેકાણે ઓલા પાસેથી લ્યો, નાની પાસેથી લઈ લ્યો, અને પછી પાછા તમે ગરીબ બની જાઓ. આવો ગરીબ પેલા જોયો. ઈ તો ભાઈ આમ જો દીકરો પરણા હોય ને એટલે ભાઈ તો દે, દીકરીના રૂપલા એટલે રૂપિયા લઈ લ્યો, અને પછી તમારી ટેવડ નથી, તમે ગરીબ જ રહ્યો. કેમ કે તમે તમારી દીકરીના રૂપિયા મૂક્યા નથી, તમારે ક્યાંથી આવો? અમે ભલે ગરીબ રહી, તમારે કે અમારે ઘરે કા કોથળો કા ખાલી નથી કરી જવાનો મનસુખભાઈ? કોણ કોથળો ઠલવે? તમે સમાજમાં આવા દલાલા કોણ? પણ અમારે શું તમારો કોથળો જરૂર છે? અમારે શું તમારો કોથળો? અમે ગમેને મહેનત કરીને લાવીને ખાશું ભાઈ. મહેનત કરીને આવો તો દીકરીના હિતે રીતે 10 રૂપિયા સાનામુના લઈ લ્યો, તમે ક્યાં જઈ રહ્યો? એટલે ઈ વહીવટ તમારે નથી કાંઈ કરવાનો, બરાબર છે? ઈ વહીવટ નટુભાઈ બોલાવો. નટુભાઈ ક્યાં છે? નટુભાઈ બોલું, ભલગામ વાળા. નટુભાઈ, નટુભાઈ, હા હા, નટુભાઈ બોલું. હાલો બોલો નટુભાઈ, શું કરવાનું? પૈસા દેવાના કે એમને? તમને મેં પૈસા દેવાય ના પાડી છે? હા, 10 મહિના થયા, વધારે ઘણા વહી ગયા. હવે મારા એમને તમ હે, હવે મારા ઓલા ઘણી કરે અમને વાત ઈ ગોરખ અને મારા કરે એમને? તમને દેવાય મેં ના પાડી છે? હું આ 200 કિલો 150 કિલોમીટર ફીલો આવ્યો છું કાલ રાત. ઈ તો ભલે તમે આવ્યા હશો, કાંઈ વાંધો નહીં. તમે તો 150 કિલોમીટર નહીં, નેથી 150 કિલોમીટર આણ પાસે આણ પાવી આવો, બરાબર? એક ગવન બાટવો લેતો આવો, તમે નજર ને અહીંયા અને ગવન બાટવો લેતો આવો, તમે નજર ને સામે પી જઈ. 10,000 રૂપિયા પીવો કે તરતો તરત પચી જતા હોય માણા પાસે, તમે દવા લેતા હોય પી જઈ. હવે હેમંતભાઈ, આપડે મારી વાત સાંભળો લમીડા ના, બરાબર? હવે એક મારું કહેવાનું છે કે આને થોડા દી માં પૂરું પાડી દો, હાટા હપ્તા હપ્તા દઈ દો, બરાબર? તમને 2 મહિના ફોન કરીશ, એ લોકો પૈસા દેવાના, તમારે ઘરે બોલાવી લો, હું ને તમારે ઘરે આવીશ. તારીખ માર દો, 2 મહિના તમારા ઘરે પૈસા આવી જશે, તમારા ઘરે એ લોકો બોલાવી લેજો, બરાબર છે? ભલે ભલે હેમંતભાઈ, હાલો. અને હશે અમારા કદાચ સમાજ વતી થોડુંક બોલાઈ ગયું હોય. ના ભાઈ, ના ના ના, કાંઈ ન બોલાય જાય. એ તો તમે સમાજ ને બધું બોલો છો, બહુ સારું બોલો છો, એમાં કઈ એમાં કઈ ના નથી મારા વાલા. સમાજ ને દેવાય, ના ના વાંધો નહીં, સમાજ ને ન દો તાર દો કોને? હા, ઈ એટલે જ ને આપડે સમાજ ને તમે ન દો તાર દો કોને? હવે કેદી દેવો, ઈ કયો તારીખ બોલો? બરાબર, આજથી 2 મહિના તારીખ મારી દો. હા, પણ તારીખ બોલો, કઈ તારીખે? આજથી 2 મહિના તારીખ મારી દો. આજ જે તારીખ હોય ને, એક મિનિટ, આજ કેટલી તારીખ? 6 તારીખ છે. હવે 6 8 10 11 12 13 તો છે ને, 5 અને 6 7 તો દેવો ને તો. હે, 6 7 તારીખે? 6 7 હા, 7મા મહિને. હા, કેમ કે હવે આ ચોથો ચાલે, 5 ને 6 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
માંડજો તમ તાર 6 તારીખ. ઓકે હાલો તો હારું ભાઈ સાહેબ, તમારો દીકરો એટલે કોઈ સમાજ નું આવું થાય બીજી વાર ન થાય એટલે બીજું કઈ. ના ના કઈ વાંધો નહીં મનસુખભાઈ, હું આવીશ તમારા ઘરે. આપડે ગમે એમાં હાલે, જય ભીમ માં હાલે, જય માતાજી માં હાલે, આપડે ગમે ને હાલે. ગમે માં હાલે એમાં ડાકલિયા કેવાય, બે માં એક બાજુ વાત કરો, ગમે એમાં હાલે આપડે. ઓકે ઓકે, ચાલો જય ભીમ. જય ભીમ. હલો, જય ભીમ. જય ભીમ ભાઈ, બોલો બોલો. ભગવાન ઓળખો છો? મને ઓળખો ને બાબુ, બોલો બોલો. ઓળખો છો બાપુ? તમને તમારી ઓળખાણ તો હોય છે ને બાબુ, બોલો બોલો.
મને ઓળખો તમે? હા હા. કેવી રીતે ઓળખો? એટલે પેલો હરદા નથી તમે? હા. હવે હું એમ કહેતો હતો સંજયભાઈ. હા બાબુ, હા બોલ બોલ. આપણા પેલા જે દીકરીમાં ખુશીબેન હેમતભાઈ સોલંકી. હા હા હા. એને તો શું છે કે અત્યારે તો એને જ્યાં જૂનું હતું ત્યાં દઈ દીધી. આને જે કઈ તમારા હસ્તક ખાનગીમાં 70,000 રૂપિયા તમારા આપણે હેમતભાઈ ને આપ્યા છે. એટલે એ તમારી હાજરી હતી એટલે આ નથુભાઈ ની બધા અહીંયા રામોદ આવ્યા છે. ભગવાન હું એક નતો. હા. અમે 7-8 જણા હતા. અને હું એ દીકરી અમારી મારી બેન છે ને પરવા બેન. હા. એનો ભાઈ છું એટલે હું મામા છું. ભગવાન પૂછે તો પછી એ લોકો વ્યવહાર જે કર્યો ઘરમાં એ નટુભાઈ ને ખબર છે. નટુભાઈ ને મેં વાત કરી હતી અને એ લોકો કઈક 2 મહિનો કઈક વધારે કર્યો છે. આપડા નાયક ના પટુ ગરડા જે રહ્યા ને સગવડ છે નથી. જો આજે મારી સાંભળો આપડે દીકરી દીકરામાં જે વ્યવહાર કરીએ છોકરાના વ્યવહારમાં આપડી પાસે હોય કે ન હોય પણ આપડે કોક ના છોકરામાં આપડે 1,000 રૂપિયા દીધો હોય તો આપડા છોકરા ના લગ્ન માં 2,000 દેવા પડે. પછી દીકરી ના ખાનગી પૈસા લેવામાં આવ્યા એટલે આ તો ખાનગી માં પાછા દઈ દેવાના હોય. હા ના ના, મેં એમાં હું નટુભાઈ નો ફોન આવ્યો તો પછી અમારા નાયક ના પટેલ જે છે ને ગરડા વાળા એનો ફોન આવ્યો. હેમતભાઈ ની વાત કરી હતી જે થાય એ તમારે વ્યવહાર દઈ દેજો ભાઈ. એમાં આપણે કોઈ કોઈ આપણે સમાજ છે ને કાવડો કાગળ માટે ન ખાય. વાત સાચી છે પણ મારો આપણે સમાજ છે આપણે કોઈ વસ્તુ આપણે જેને જે થાય આપી દેજો ભાઈ. તો કે મારા હમણાં જો દીકરીનું દેશ આપવા મારી માતા આપણે હમણાં લેતા હોય એ ગરીબ માણા હોય એટલે દીકરીના કર કર્યાવર લેવા માટે પુગાણ ન હોય એટલે પછી 50,000 રૂપિયા હોય અટાણે છે ને ભાઈ. આપણી સમાજ ની અંદર એવો બનાવ બન્યો છે કે અટણ 2-2.5 લાખ રૂપિયા દેશ લે છે અને છૂટા છેડાના 7-8 લાખ રૂપિયા લે છે. ખરેખર આ સમાજ નો ભવન ફરી ગયો છે. બાપો મફત નથી દીધી એટલે ઈ દીકરી માં તો દુઃખ વધે સુખ નો મળે. તમારી દીકરી ને તમે તમારી દીકરી નું આપડે આપડો દીકરો હોય કેવો બાપો થઈ ને પૈસા લઈ હે ભાઈ. તો આ તમારી દીકરી છે એ વિવરણી કરી તો એના રૂપિયા લઈને એની માથે હું કામ દુઃખ ના ભારા ભેગા મોકલો છું. મોટભાઈ મારી વાત આવો મારા તમારા આઈક નું ઓળખાણ નથી. મારા ભગવાન મારી કઈક વાત સાંભળો કેવી કે આ લગ્ન ને નક્કી કરી નાખ્યું લઈ લીધી એ વહેવટ થઈ ગયો અને આપડા લગ્ન જ કરવાના હતા બરોબર. પછી એમાં આપડે જે આપડે સરાવાળા છોકરો જે રહ્યો ને જમાય એને છોકરી ને દા બાજુ ગળું દીધી ને કાળો સારો સાટો પાસે એ સમાજ મને નહી પાય. તો એ લોકો એ છોકરા જબરજસ્તી જેમ બોલે ને આ બગડ એમાં છું ભાઈ. છોકરાએ જબરજસ્તી ગાળી દીધી અને છોકરાએ એમ કીધું તને મારવાની છે છોડીને એમ કીધું એવું રેકોર્ડિંગ આ લોકો પાડશે. કોઈ ભાઈ સોરી પણ છોકરી ભાઈ બરોબર કઈ નથી અમે એની હારી વાત કરી લીધી. એ બધી હારી વાત કરી લીધી તમે છેલ્લો ફોન છે તમારો. છોકરી ની ઈચ્છા ન હોય પરાયને પરણાવ પીઠી વારી કરી હોય તો બીજે વહી જાય લગ્ન લેવા. ઈ બાબત છે ને પેલા દીકરીને પૂછી ને આ કાર્યક્રમ કરાય. નંબર બીજો કે આપડી દીકરી ની ઈચ્છા હોય ન્યાજ એને પરણાવે જેથી કરીને એને દુઃખ નો આવે.
આપણા સમાજ તો આવડ્યા તો બિચારા ફસાઈ ગયા, ઈ તો લાખ દોઢ લાખ માં હોઈ ગયા, 70,000 ખાનગી દીધા, કઈક નાઈટે જોતા ઈ દીધા, પછી કઈક આવડે ભાડા ફતા થયા, અટાણા આને બધું કર્યા પછી આનું તો સુરસુર્યું થઈ ગયું. તો આ લોકો ને કઈ ખર્ચો નથી હોય મૂળભાઈ, એનો ખર્ચો થયો હોય તો તમે જે મુદ્દો છો મારી વાત સાંભળો કે તમારી નાઈટ નો જ બોલું ભાઈ. જય ભીમ. હા તો આ કાગડો કાગડ લાટે ખાય, કાગડો કાગડ ઈ કેવાય છે સાંભળો, તો તમે એનું જાણો છો તો આ લોકો તમારે સમજવું પડે ને બાપુ. એટલે આમાં અમારે શું કરવાનું, મને મારે શું કરવાનું, આ હીટર તમે મારા ભગવાન શું તમારે કઈ કરવાનું આવે તો એને જે મોલત આપીશ એને હું કીધું કે ગરડા વાળા મોલત જે આપીશ એ આપણે ભરપેટ ગરડા વારણ. હવે તમે આખી વાત સમજતા નથી, આ છે નહીં સમાજ વતી થી નથી લેવાના, ખાનગી પૈસા લેવાના છે, એમાં તમે નાઈટ ના વૈશ માં નાખો તો એની નાઈટ જવાબદાર ન હોય. હું સમાજ ના આગેવાન તરીકે વાત કરું છું તો મને ખબર ન હોય અને આમાં સમાજ ક્યાંય સાચી ન હોય કે તમે ખાનગી માં વાહ ફૂણન ઠાઠા વાહ પૈસા જે વાહ હાથ રાખી લેવામાં આવે એ સમાજ ને ખબર નથી હોતી. હવે અટાણે તમે ફલાણા ભાઈ ઢીકડા ભાઈ ને પૂછડા ભાઈ ને કયો તો એ એક જ ખબર નથી. આ તો તમારે જે લેવાના એ સમાજ વચ્ચે લેવાના એ તો પતી ગયું, આ લેવાના એ તો ખાનગી છે અને એમાં તમે એક તમારી હાજરી હતી કે ભાઈ આ ખાનગી પૈસા લેવામાં આવ્યા, એમાં સંજયભાઈ હાર્યા હતા દીકરીના મામા તરીકે અને તમારી રૂબરૂ ફોન કર્યો તો નાઈટ ને ફોન ન કરી, સમાજ ના આગેવાન ને ફોન ન કરી, આમાં નાઈટ ને ખબર નથી. તો કેટલા જણા હતા પૂછો નટુભાઈ, પૂછો નટુભાઈ ને હું તમે કયો ને નટુભાઈ, મામા તરીકે વાત કરું છું ખાનગી પૈસા લેવાય તમે તાર મામા ને અમે તારા ભાણે તું અમારી ભાણે ઘરમાં ફોટિંગ કરે એટલે શું કરું ભાઈ નટુભાઈ, કેવા મને લગ્ન તારીખ અમારી જે વહેવટ છે કાગળિયાનો દોઢ લાખ નો લ્યો ને એટલે નાઈટ ને ખબર પડે ભાઈ દોઢ લાખ રૂપિયા 35,000 નો દેશ બતાવો એટલે દેખાડવાના જુદા ને થવાના જુદા એવું થાય ને. સવાલ જ નથી બાપુ, હાલ જ છે ગરીબ માણસ છે અમારા ગામમાં જેજાજી મલપા લખાભાઈ ઉખાભાઈ ને હાથ છોકરી છે બરોબર, ખાનગી વહીવટ કરી છે, હાથ છોકરી છોકરો નથી તો કઈ શું કરવાનું બાપુ. કઈ વાંધો તો પછી ભાઈ તમે ઈ તો કઈ ફણે હોય હું તમને કહું એમ કરાય. હવે આમાં શું કરાય ખબર છે, જેવી દીકરી એવા પૈસા કરના કરે એટલે માણસો ગમર રજો તો એ કેટલા પૈસા દેવાના નથી એ બાપુ આપડી સમાજ લઈ છે બા ભગવાન. ના ના મારા બાપ જેવી દીકરી એવા રૂપિયા એટલે ઈ તો મતલબ વેચવાની વાત છે એટલે ઈ તો વેચાતી મળે જ છે, અટણ બધી સમાજમાં મળે છે, એમાં સમાજ નો કોઈ મતલબ નથી. ગરીબ માણસ હોય લેવા જોઈએ એમ નથી કેતો ન લેવા જોઈએ, મફત પરિણામો પણ કઈક માપ હોય કે નહીં અમારા બાજુ લે છે એટલે કઈ 1.5-2 લાખ રૂપિયા આ દીકરી માં જ દુઃખ છે, અમે કઈ વાંધો નથી. આ છોકરી આમળા કાઢે છે એનું કારણ શું છે, ત્યાં ઓલા મેળા બોલે છે બાકી આપડે વી વરણી કરી તમે વી વર હું દીકરી કામી નઈ દીધું ને પછી દિયો એના પૈસા લ્યો એટલે એ તો બે કોર થી વી વર હું ઈવડી કઈ ઘરે નહીં બેઠી રાંધી ને દીધું હોય છે, તમારા હગા કુટુંબ ના હાઈસવાય છે અને તમારી દીકરી થઈને જો ઈને તમે મુકતા ન હોય તમારી આશા શું હોય. હા બરોબર છે, સમાજ આપડે સમાજ છે ને ભાઈ, સમાજ કઈ નો કરે ઈ આપડે લીધા હોય ને સમાજ લાગી નો કરે સમાજ આમની છે ઈ પૈસા ગીએ છે તમે વાત કરી નાખો. બાપુ
દીકરી ને સુખ જોતા નથી, તમે તેની સહેલી જોવો. હું તમને જે કહું મકસમાં ઉતારો, તમે સહેલી જોઈને સુખ જોઈને દેતા નથી. તમારે તને સહેલી ઉપડી હોય પૈસા દેવા છો, તો હાલ છે ખાનદાન જોઈ કે આનું ખાનદાન કેવું છે. આ શૈલી જોઈને દિયો ને એવું અમે નટણ ને સાંભળ્યો તમારી પાસે, એટલે તમે હારા માણસ. તમે દીકરી ની શૈલી હોય દીકરી ઉપર નાખો છો, એટલે હું કઉ છું ઘરે રહે છે ને એટલે ઘરે જ ને પૈસા તારે ઘરે જ કેવી છે, ઘરજ જોઈ લેવાની. આનાથી કોઈક વધારે ઘરે જ હોય જેવા ગોતવા. બીજું હવે ઘરે જ જોવી પડે ને, આમાં તો કેવી કાને ઘરે જ કરે. બીજી સમાજ ના લઈ જાય તો તમારે તો રૂપિયા થી મતલબ છે, એટલે ક્યાં પછી સમાજ નું અમારે યુઝ કઈ. રૂપિયા નું કોઈ સુવાર નથી, પણ ઠેકાણ લઈ લીધા, વા દીધી ન્યાય લીધા, નાવડે નહીં કઈ પા, એટલે બે ઠેકાણ રૂપિયા લઈ લીધા. તો આ તો બે એક જ દીકરી બે ઠેકાણ રૂપિયા લેવાના, દીકરી એક જ અને બે જગ્યા રૂપિયા લીધા. ખાનગી માં સત્ય કડવું લાગે છે બાપુ. હા સત્ય 70,000 લીધા, સત્ય નવડા માંગે છે. દીકરી દેવા વાળા દે છે, અને જેને રૂપિયા થી દેવી છે એને કઈ સારું હગું ન મળે, એને મળે રૂપિયા વાળા. અલગ રૂપિયા દઈને છૂટી જાય. કોણ નથી લેતા એ તો સીલો તમે પાડો છો, તમે તમે ઉદાહરણ દો છો. આ તમે લીધા છીએ અમે કેવું, અમે લીધા બીજા તમે કેવો. મૂળ તો તમે જે રૂપિયા લેવા વાળા છો એને ઉદાહરણ દો છો. હારા માણસ દીધું કે દીકરી દેવી હોય તો રૂપિયા નથી જોતા, પણ મારી દીકરીને દુઃખ ન થાય એવો તો ભાઈડો એક તો દાખો કે દુઃખ થઈ ગયો, લાકડી ખો બાકી રૂપિયા દો. દીકરી નો રૂપિયો નથી તો સાંભળો ભાઈ, ઈ બોલે છે, આ ઈ બોલે છે. અમે દીકરી નો પૈસા નથી લેતા, ઈ બોલે છે. અમે લેતા હોય તો અમે બોલીએ કે આપડે સમાજ માં કોઈ એવો પીડો નથી. સમાજ તો બોલી જાવ, સમાજ તો લેવા વાળા તમારે જેવા 5 જણા હોય. એ આપણી સમાજ ના તમારે જેવા 5 જણા હોય બાકી બધા નોલે પૈસા કોઈ પૈસા જોઉં કેવી હારી અમે ડોફા થઈ ગયા. ના ના તમે લીધા ને તમે લેવરો ભેગા હતા. હારી બુદ્ધિ દે અને દીકરી ઉભી લેવાય, આ ધંધો ન કરાય. બકાલા રીંગણા બટેટા નો આવે ને એમાં કાંટો લઈ લો, કિલા નીચા વેચવાનું ચાલુ કરો, ભેગું નહીં. એટલે જ મેં ફોન કર્યો, અમારે વેચાય છે એટલે ફોન કર્યો. એમને મારી છોડે છે તમારી ભાણે તો છે ને, હવે તમે ભાણે માલી ચોલી છે. સુધરી જાવ હરામી નો સુધરી.